Now, Mitro, read number 4. Read number 1, simple sarirash. Read number 2, bhari sarirash. Read number 3, je chhelle aapne sikhya adhik nafani paddhati. Any other format sikhya tha, pehlo rokaile mudi, biju apekshit vartarno dar, triju apekshit nafo, chautu sarirash nafo, panchmu અધિક નફો અને છેલ્લે પાકી. એ બેઝ ઉપર આપણે આખા દાખલા જોયા, સમજ્યા અને પ્રેક્ટિસ માટે પણ તમને આપ્યા. હવે રીત નંબર 4 માં, રીત નંબર 4 નફાના મૂડીકરણની પદ્ધતિ. સૌથી પહેલાનો અર્થ સિમ્પલ અને સરળ છે. દાખલા કર્યા પછી કદાચ એનાથી એ સેલું થઈ જશે. એક જ શબ્દ છે, અપેક્ષિત વળતરના દરના આધારે. અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. ફરી અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. બધા મનમાં બોલ. અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે શું કહેવાનું? મૂડી નફો. તો અહીંયા જે પણ કંઈ માહિતી આપેલી છે એ સિમ્પલ અને સરળ છે, સેલી ભાષામાં લખેલું છે. અહીંયા એના પછી આમાં પણ એક પત્રક કરવાનું છે, એના જેવું જ છે, સહેલું છે. પણ આમાં એક સામાન્ય ફેરફાર છે. એ કેવો છે તો સમજાવો. એમાં પહેલું સ્ટેપ શું હતું? રોકાયેલી મૂડી, મિલકત માઇનસ દેવા. તો પહેલું સ્ટેપ એ છે, તમે જોઈ શકો છો. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર જે આપેલો જ હોય છે તે પણ એ છે. જો ત્રીજું જે એમાં અપેક્ષિત નફો હતો એ અહીંયા નથી, કેન્સલ. ફરી પહેલું એનું એ, બીજું એનું એ, ત્રીજું કેન્સલ, અપેક્ષિત નફો અહીંયા નથી. ચોથું જે હતું સરેરાશ નફો એ અહીંયા પ્રમોશન થાય છે એટલે કે આગળ આવે છે. તો તમે જોઈ શકો છો ત્રીજા નંબર ઉપર સરેરાશ નફો છે, જેમાં જો નફો સતત વધે તો ભારિતથી, નફામાં વધઘટ હોય તો સિમ્પલ રીત નંબર 1 થી ગણતરી કરવી. ચોથો પોઈન્ટ મૂડીકૃત નફો, વેરી ઇઝી. એની ઉપરનું ભાગ્યા એની ઉપરનું, એટલે કે આની ઉપર શું આપી જાય? સરેરાશ નફો ભાગ્યા એની ઉપરનું અપેક્ષિત વળતરનો દર. ટકાવારીની નિશાની લખવી, જો ના લખવી હોય તો ગુણ્યા 100 કરવું પડે, પણ આપણે આવું લખીશું. ફરી મૂડીકૃત નફો બરાબર એની ઉપરનું ભાગ્યા એની ઉપરનું, એટલે કે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. અને છેલ્લું સ્ટેપ પાગડી, એની ઉપર જે આપણે નફો શોધ્યો મૂડીકૃત નફો તે માઇનસ છેબ ઉપરનું, એટલે રોકાયેલી મૂડી. ફરી પાગડી બરાબર મૂડીકૃત નફો જે આપણે શોધ્યો તે માઇનસ છેબ ઉપરનું, એટલે કે રોકાયેલી મૂડી માઇનસ કરવામાં આવશે. આ રીતે દાખલાનું પાગડીનું મૂલ્યાંકન થશે. વેરી ઇઝી. હવે આને પ્રેક્ટિકલ સમજીએ. અહીં આપેલ માહિતી પરથી પાગડીની કિંમત મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર, એટલે હમણાં જે ફોર્મેટ શીખ્યા તે પ્રમાણે, તો અહીંયા તમને માહિતી આપેલી છે. જે પણ કંઈ માહિતી આપી છે, વર્ષ અને નફો, એમાં નફામાં ખાસ જોવાનું મિત્રો કે નફો સતત વધે છે કે વધઘટ છે. જો નફો સતત વધે તો ભારિત સરેરાશની ગણતરી કરવાની, વધઘટ હોય તો રીત નંબર 1 સિમ્પલ સરેરાશ. ઓકે, તો અહીંયા સતત વધે છે માટે આપણે ભારિત સરેરાશની ગણતરી કરીશું. ખાસ ધ્યાન રાખો, મિલકતો 13,40,000, દેવા 3,40,000, અપેક્ષિત વળતરનો દર 10%, આટલું આપેલું છે. હવે જવાબ જે પદ્ધતિથી ગણો એનું ટાઇટલ આપો. નીચે પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, તો મિલકતો અને દેવા આપેલા જ છે, એટલે મિલકત માઇનસ દેવા 10,00,000, પહેલું સ્ટેપ ફિનિશ. બીજું અપેક્ષિત વળતરનો દર એ આપેલો જ હોય છે 10%, તો ડાયરેક્ટ 10%. ત્રીજું સરેરાશ નફો છે,
નફો સતત વધે છે માટે ભારી સરેરાશ પદ્ધતિની ગણતરી કરેલી છે. જો વધઘટ હોય તો રીત નંબર એક પ્રમાણે ગણતરી કરવી. વર્ષ અને નફો આપેલા જ છે, વર્ષ ક્રમમાં જ છે, કોઈ પ્રશ્ન નથી. ભાર જે લાઈન સર આપે છે તેમ બંનેનો ગુણાકાર એને ભારિત નફો કહેવાય. આ જે રકમ કુલ ભારિત નફાની છે એના ભાગ્યા કુલ ભાર કરવાનો સૂત્રમાં કિંમત મૂકો. 1,26,000 રૂપિયા અહીંયા મળે છે. તો આ જે રકમ તમને મળી એ બહારના કોલમમાં લખવાની રહેશે. હવે ચોથું સ્ટેપ મૂડીકૃત નફો. તો શીખવાડ્યું તો એની ઉપરનો નફો ભાગ્યા એની ઉપરનો, એટલે કે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. તો જો અહીંયા સરેરાશ નફો 1,26,000 ભાગ્યા એની ઉપરનું એટલે કે 10%, 1,26,000 ભાગ્યા 10%, 12,60,000. એના પછી છેલ્લું સ્ટેપ પાગડી, એની ઉપરનો નફો માઇનસ છેક ઉપરનું પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી. એટલે અહીંયા મૂડીકૃત નફો છે 12,60,000 માઇનસ પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી 10,00,000, એટલે બાદ બાકી કરો 2,60,000, એ પાગડી કહેવાશે. રીત નંબર 4 ફિનિશ. હવે રીત નંબર 3 અને 4 ઘણી વખત કમ્બાઈન્ડમાં પૂછાતું હોય છે, તો કેવી રીતે પૂછાય? તો તમને ટાઇટલ આપ્યું હશે, તમારે ટાઇટલ બરાબર વાંચવાનું કે રીત નંબર 3 છે, 4 છે કે કમ્બાઈન્ડ છે. જો કમ્બાઈન્ડ હોય તો અહીંયા ટાઇટલ જુઓ, અધિક નફાના એટલે રીત નંબર 3, મૂડીકરણ રીત નંબર 4. આવું ભેગું આપે ત્યારે આ ફોર્મેટ પ્રમાણે કાર્ય કરવું, જે બહુ જ ઈઝી છે. અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ મુજબ તમે જે અધિક નફા શબ્દમાં અહીંયા પહેલો શબ્દ કયો છે, અધિક નફો છે કે નહીં, માટે અધિક નફાનું જે ફોર્મેટ હતું ને મિત્રો, એ જ પ્રમાણે જવાનું છે. ક્યાં સુધી? તો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠામાં અટકી જાઓ. છઠ્ઠામાં અડધે સુધી લખવાનું ને પછી ચેન્જ છે. પહેલું રોકાયેલી મૂડી તો અધિક નફામાં હતું જ, અપેક્ષિત વળતરનો દર એમાં હતો જ, અપેક્ષિત નફો પણ હતો, સરેરાશ નફો પણ હતો, અને પછી અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો આપણે શોધતા હતા. છેલ્લે પાગડી એટલે અધિક નફો, પછી એમાં શું કરતા હતા, ગુણ્યા ખરીદીના વર્ષ. અહીંયા ગુણ્યા કરવાનું નથી, ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ટકાવારીમાં લેવાનો છે. બસ આ એક જ ચેન્જ છે, આ એક જ શબ્દનો. જ્યારે મિક્સ પૂછે ત્યારે ખાલી આ એક જ શબ્દ બદલાય છે, બાકી બધું અધિક નફાની પદ્ધતિ મુજબ જ કરવાનું છે. નાઉ ચેપ્ટર ઇઝ ક્લોઝ્ડ. આખા ચેપ્ટર રિવાઇઝ કરો, કેમ કે તકલીફ હોય તો તમે પૂછી શકો છો. તમને જે પ્રમાણે બક્ષીટ આપેલી છે પહેલાં 1, 2, 3, 4 એ રીતે, તે બધું તમે ફોલોઅપ કર્યું છે, તમે એક્ઝામ પણ આપી છે, તમારે ડિફિકલ્ટી સોલ્વ કરાવી છે, છતાં પણ હજી પણ તમને ક્યાંય કોઈ પણ જગ્યાએ તકલીફ હોય તો તમે પર્સનલ ગ્રુપની અંદર તમારી ડિફિકલ્ટી મોકલીને સોલ્વ કરાવી શકો છો. ઓકે.